ભરૂચના ધારાસભ્યએ દત્તક લીધેલા ચાવજ ગામ મુખ્ય માર્ગ ઉપર જ નવીન અકોટ સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવી છે, પરંતુ આ સ્ટ્રીટ લાઇટનું બિલ કોણ ચૂકવે તે વિવાદને લઈ અંધારપટનો લાવો આજે તસ્કરો લઈ રહ્યા છે. એક જ રાત્રિએ 4 જેટલી મોટરસાયકલ અને 6 દુકાનોને તસ્કરોએ નિશાન બનાવતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. ભરૂચ તાલુકાના ચાવજ ગામને ભરૂચના લોકલાડીલા ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે વિકસિત કરવા દત્તક લીધું હતું અને ચાવજ ગામની હદમાં આવેલ વિડીયોકોન કંપનીના ગેટ નંબર 3 સામે આવેલ નર્મદા ક્લોરેક્સ સ્કૂલના મુખ્ય માર્ગ ઉપર અંદાજિત 50થી વધુ સ્ટ્રીટ લાઇટ લગાડવામાં આવી છે, પરંતુ આ સ્ટ્રીટ લાઇટોનું બિલ કોણ ચૂકવે તે વાતને લઈ વિવાદ સર્જાયો છે. લોકોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે અમે ગ્રામ પંચાયતને વિવિધ વેરો ભરતા હોય તો પછી સ્ટ્રીટ લાઇટનું બિલ પણ ગ્રામ પંચાયતે ચૂકવવાનું હોય, પરંતુ ગ્રામ પંચાયત સ્ટ્રીટ લાઇટ નું બિલ લોકો ચૂકવશે તેમ કહી નવી નકોર સ્ટ્રીટ લાઇટો રાતોરાત બંધ કરી દેવાતા સમગ્ર મુખ્ય માર્ગો અંધારપટ થવાના કારણે તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ અલંકાર એવન્યુ એપાર્ટમેન્ટમાંથી 3 મોટરસાયકલ અને ઉદ્ભવ રેસિડેન્સી એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી 1 મોટરસાયકલ મળી 4 મોટરસાયકલોની ઉઠાંતરી એક જ રાતમાં થવા સાથે મુખ્ય માર્ગની 6 જેટલી દુકાનોને નિશાન બનાવી તસ્કરીને અંજામ આપતા તેમજ અંધારપટના કારણે મોટરસાયકલો તથા અન્ય વાહનોમાંથી ડીઝલની ચોરી તથા પેટ્રોલની ચોરી થતી હોવાના આક્ષેપો સ્થાનિકોએ કરી પોલીસ આ વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ કરે અને ગ્રામ પંચાયતે જે સ્ટ્રીટ લાઇટો બંધ કરવામાં આવી છે તે તાત્કાલિક ચાલુ કરવામાં આવી તેવી માંગ વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો. રાત્રે અમારા અહીંયા એપાર્ટમેન્ટમાંથી 3 બાઇકો ચોરાઈ છે અને બાજુમાં એપાર્ટમેન્ટ ઉદ્ભવ રેસિડેન્સીમાંથી પણ 1 બાઇક ચોરી થયેલ છે. વારંવાર તહેવારોના ટાઈમમાં આ વિસ્તારમાંથી બાઇકોની ચોરીઓનું ઉથાંતરણ થતું રહેલું છે ને નજીકમાં સ્કૂલનો બી આવેલી છે ને અહીંયા વાહનોની અવર જવર રહેલી રહે છે. તો અમારી એવી માંગ છે કે નાઇટમાં જે ચોરીનો બનાવ બને છે તો રાત્રે 2-4ના ગારામાં કે 2-3ના ગારામાં પોલીસ પેટ્રોલિંગ આ વિસ્તારમાં કરે કે જેથી આવા ચોરીના બનાવો ના બને. ને 2-4 દિવસ પહેલાં પણ અમારી બાઇકો ચોરાઈ પણ મેઇન રોડ પર આવેલા 3-4 દુકાનના તારાઓ પણ તૂટ્યા છે, એમાંથી પણ ચોરીનો બનાવ બનેલો છે. ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે દત્તક લીધેલા ચાવજ ગામના લોકો જાગરણ કરવા મજબૂર બન્યા છે, કારણ કે સ્ટ્રીટ લાઇટ લગાડવામાં આવી પરંતુ આ સ્ટ્રીટ લાઇટનું બિલ ગ્રામ પંચાયત ચૂકવે કે રહીશો તે વિવાદને લઈ સ્ટ્રીટ લાઇટો બંધ કરી દેવામાં આવતા તસ્કરોને તસ્કરી કરવા માટે મોકળું મેદાન મળી ગયું છે અને અંધારપટના કારણે બાળકો પણ સુરક્ષિત ન હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે. ત્યારે અંધારપટના મુખ્ય માર્ગો પર જાળી ઝાંખડાઓ પણ હોવાના કારણે કોઈ અઘટિત ઘટના બને તો તેનો જવાબદાર કોણ? આ વિસ્તારમાં સ્કૂલો પણ આવે હોવાના કારણે બંધ પડેલી સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવા માટે માંગ ઉઠવામાં આવી છે. અહીં આ એરિયા ડેવલપમેન્ટ થઈ રહ્યો છે, આગળ 8 સોસાયટીઓ છે અને સોસાયટીઓના બાળકો નાના નાના છે. હવે સાંજે અમારે રમવા માટે મોકલવું હોય તો પણ અમને વિચાર આવે છે કે બાળકો ચોરાઈ જવાનો પણ અહીંયા ભય રહે છે. તો અમારી માંગણી એટલી છે કે રાત્રિના સમયે જો પોલીસ પેટ્રોલિંગમાં આવે તો ચોરને ભય રહે કે અહીં તો પોલીસ ફરતી રહી છે એટલે ચોર અહીં આવતા ડરે એવું કંઈક પોલીસ કરે એવી અમારી માંગણી છે. મેઇન તો પહેલાં તો દુકાનના તાળા તૂટે અને ત્યાર પછી 2-4 દિવસ પછી કાયમ બાઇકો ચોરાય છે. આ બનાવ હમણાં નથી, 6 મહિના પહેલાં પણ આ બનાવ થયેલો. દુકાનના તાળા તૂટે અને એના 2-3 દિવસ પછી બાઇકો ચોરાય એટલે પહેલાં દુકાનના તાળા તૂટે એટલે સમજી લેવાનું કે હવે બાઇકો અને તહેવારોના ટાઈમે આ બનાવ બને જ છે. એટલા માટે જો પોલીસ આંટા મારતી હોય તો ચોર જોતો જ હોય છે કે પોલીસ ફરે છે તો એ એટલીસ્ટ અહીંયા આવે નહીં અને અમે સેફ રહીએ, અમારા બાળકો અમારા સાધનો અને અમે પોતે બધા સેફ રહી શકીએ. દી અહીંયા અલંકાર એવન્યુમાં રહું છું, ચાવજ નજીક અમારે ગ્રામ પંચાયત ચાવજ લાગે છે. અમારે અત્યારે અહીંયા ચોરી થઈ છે, 4 બાઇકોની ચોરી થઈ ગઈ છે એક સાથે રાત્રે. તો રાત્રે દર વખતે થોડા થોડા ટાઈમે પેટ્રોલની પણ ચોરી થયા જ કરે છે, નાની મોટી ચોરીઓ થાય છે. તો એના માટે સ્ટ્રીટ લાઇટ અહીંયા ગવર્મેન્ટે નખાવેલી છે પણ હજી સુધી ચાલુ નથી કરી અને એ ચાલુ કરવા માટે પ્રશ્ન અમે એવું સાંભળ્યું છે કે એનું બિલ કોણ ચૂકવશે, જે વીજનો વીજ વપરાશ થશે એનું ચૂકવશે કોણ? તો એના માટે અમે લોકો જવાબદાર ના રહીએ, કેમ કે અમે લોકો વેરો ઓલરેડી ભરીએ જ છીએ એનો. તો એ જો લાઇટ સ્ટ્રીટ લાઇટ ચાલુ થઈ જાય તો થોડું તસ્કરોનું ઓછું થઈ જાય. અને બીજો એક પ્રશ્ન અમારો એ પણ છે કે અહીંયાથી કચરાનો બહુ જ વધી ગયું છે, ડોર ટુ ડોર કચરો પણ અહીંયાથી લેવામાં નથી આવતો. તો એ પણ જો સરકાર તરફથી એટલી સુવિધા મળી જાય તો એમનો આભાર. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભરૂચના ધારાસભ્ય દત્તક લીધેલા ચાવજ ગામના લોકો તસ્કરોના ભય વચ્ચે પણ વસવાટ કરી રહ્યા છે. સ્ટ્રીટ લાઇટો હોવા છતાં બિલની ચૂકવણીના વિવાદના પગલે સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા તસ્કરોનો સામનો કરવા માટે લોકો જાગરણ કરવા મજબૂર બન્યા છે. ત્યારે આ વિસ્તારમાં આવેલી
સ્કૂલોની બહાર પાર્ક કરવામાં આવતી સાયકલોની પણ ચોરી થતી હોવાની બૂમ ઉઠવા પામી છે. ત્યારે જોવું એ રહ્યું કે ભરૂચના ધારાસભ્યએ દત્તક લીધેલા ચાવજ ગામની વાડે કોણ આવે છે. જો મારા બાબાની બાઈક સવારમાં જતી રહી એને ખબર નથી, અને મારા બાબાની છોકરીને છોકરાને સ્ટેશન મૂકવા જતો હતો, નીચે આવે તો બાઈક જ નહીં, બરાબર. એમાં બાજુમાંથી ત્રણ ગઈ અને અમારી બી એક ગઈ, એમ અમારી બી એવી માંગ છે કે પેટ્રોલિંગ જોઈએ, એમ પોલીસની જાણ હોવી જોઈએ, જરૂરી એમ. અમે બી ફરિયાદ નોંધાયેલી જ છે, બરાબર છે, ગાડીની.